जन्मजात परिवार कांग्रेसी, मां बाप कांग्रेसी, एनु बाळक कांग्रेसी, अने रघु शर्मा साहेब, भरत भाई, सिद्धार्थ भाई, अर्जुन भाई, अमित भाई 20 मुद्दाना कार्यक्रम में 20 मुद्दानो लाभार्थी बनी ओटलारीनी 5000 ની લોન લઈને આ જગ્યા ઉપર આવનાર જગદીશ ઠાકોરે કોંગ્રેસ કદીરભાઈ તમે સૌ જાણો છો કે અમદાવાદમાં સરકારી જગ્યાઓ ગામડું છોડીને દુકાળ પડે अतिवृष्टि थाय गामडा छोड़ीने शहर मा रोजी रोटी धंधो व्यापार करवा जेने आवो ए आवो ए सूरत खुल्लू हतु अमदावाद खुल्लू हतु बरोडा खुल्लू हतु राजकोट खुल्लू हतु अने बद्दा शहरों मा जा ठीक लागे त्या झूपड़ू वालो छापरू वाली रोन धंधो रोजगार करी जीवो ए झूपड़ा માં જગ્યા આપનાર ભરતભાઈ કોંગ્રેસનો દીકરો આજે આ જગ્યા ઉપર છે કોંગ્રેસનો દીકરો આ જગ્યા ઉપર મને કેટલાય લોકો પૂછે છે જગદીશ ઠાકોર કાટાળો તાજ છે અરે જે જન્મથી કોંગ્રેસ હોય ને કોંગ્રેસને જાણતો હોય એની વિરાસત જાણતો હોય એનો ઇતિહાસ જાણતો હોય એ આઝાદીના લડવૈયાની વાતો જાણતો હોય અને આઝાદીના જંગમાં જે નમાલા અંગ્રેજોને મદદ કરતા હતા એની ઓલાદોને આજે પણ ઓળખતો એને તાજાનો કાંટો ના હોય તમારો એ વખતે રોલ એ જ હતો ને આજે અમારો રોલ આજે એ જ છે અમારો એ જ રોલ છે મને ગૌરવ છે હું ગુજરાતી છું મને ગૌરવ છે હું કોંગ્રેસી છું અને કોંગ્રેસ એટલે તમામ જાતિઓ ધર્મ અને સુમેળ સાથે ભાઈચારાની ભાવનાને આગળ લઈને વધે એ જ કોંગ્રેસ એ કોંગ્રેસની વિચારધારાને વરેલો જ મારી પ્રાયોરિટી છે મારા પક્ષની મારે પૂછવું છે કેટલાક મિત્રકારો કાલે મને પૂછતા હતા કે તમારામાં એકતા નથી આનાથી શું જોઈએ ભાઈ આનાથી વિશેષ શું જોઈએ એટલે આનું તો માર્કેટિંગ કરો યાર પૂછવા માંગુ છું પત્રકાર મિત્રોને અને ગુજરાતની જનતાને અમિતભાઈ કે સરકાર તમારી વિજય રૂપાણીની બદલી એ સરકારમાં જે ડ્રોપ થયા પડતા મૂક્યા અને નવાબ બન્યા એ કોઈ દિવસ ભેગા થયેલા બતાવો તો ખરા એક ફોટો તો બતાવો ઇન્દુબા સેનાજ મારી મહિલા કોંગ્રેસ મારી યુથ કોંગ્રેસ મારું દેશ કા બલ સેવા દલ મારું એનએસયુઆઈ મારી માતૃ સંસ્થાની શક્તિઓને તાકાત અલ્યા અમે ઉમેદવાર બનીએ અને જે દાડે ડિક્લેર થાય એ દાડે 5 પાંડવો વાળા છીએ 100 કૌરવો વાળા નથી અને એટલા માટે પ્રાયોરિટી છે અમારી ગુજરાતના ખેડૂતો એ અમારી પ્રાયોરિટી છે 50 લાખ બેરોજગાર યુવાનો એ અમારી પ્રાયોરિટી છે આપણે હમણે ગામડામાં ફર્યા
पोलिस पीएसआई ना फॉर्म भराया पूछू कोई ने के तमे तालीम आपा जाओ छो त्यारे क्या रो छो तो के साहेब मंदिर ना ओटले पड़िया रहिए रेलवे स्टेशन ना प्लेटफॉर्म ऊपर पड़िया रहिए एसटी ना प्लेटफॉर्म ऊपर पड़िया रहिए अल्या हमारा बाळको गरीब घरना दीकरा दीकरियो ना मां बापे पेटे पाटा बांधीने भणाव्या अने नौकरी लेवानो वारो आव्यो त्यारे तमने आ वाइब्रंट मां 25,000 नी डीश खवडावानो अवसर मळे छे अमने 50 रूपियानुं पूरी शाक तमे नथी आपता नफटना पेटना माफ करजो मने शैलेश दीपक बाबरिया अर्जुन भाई आ मारू थोड़ू काम ओछू छे એક કહું છું બેરોજગાર યુવાનોને 50 લાખ લાવો કોંગ્રેસની સરકાર ફોર્મ ભરો એના બીજા દિવસે પીએસઆઈ ને મામલતદાર તમારા તાલુકામાં મફત તમારી ટ્રેનિંગની વ્યવસ્થા કરશે લાવો લાવો કોંગ્રેસની સરકાર અને ભૂતકાળમાં કર્યું છે ને આજે કહું છું લાવો ખેડૂતો કોંગ્રેસની સરકાર પહેલી કેબિનેટમાં પહેલી લીલી પેનથી જાહેરાત થશે કે ગુજરાતના ખેડૂતોના દેવા માં પંકજ લાવો કોંગ્રેસની સરકાર વિધવાસ સહાયના ફોર્મ ઓનલાઈન નહીં ભરવા પડે ગામ સેવક એના ઘરે જઈને મારી વિધવાના ફોર્મ ભરશે અને એને ઘરે જઈને વિધવા સહાય આપશે સરકારી કર્મચારીઓ દબાય છે બંધારણના આઈએસ આઈપીએસ સલામ કરે છે કોંગ્રેસ સારા અધિકારીઓને સલામ કરે છે અને અધિકારીઓને રંજાડ આવે ભાજપ તરફી ત્યારે કોંગ્રેસ દિવાલ બનીને ઉભી રહેશે અધિકારીઓને પણ સંદેશ આપે છે અને જે કેસરી દુપટ્ટો પહેરવાનો બાકી રાખ્યો છે ખાલી અને ભાજપને વાલો થાય છે કોંગ્રેસનો કાર્યકર ગુના કે વાકમાં હોય તો ફાંસી ચડાવી દેજો સીવી નાખજો અને કોંગ્રેસનો ગુનેગાર હોય તો બચાવીશું નહીં પણ સામાન્ય કાર્યકરોને એને દાડમાં રાખીને જો પોલીસ સ્ટેશનમાં 1 કલાક રાખ્યો તો તારી ખેર નથી ખેર નથી આ વાત પણ અમે કરવા બેઠા જ અને એટલે તમને બધાને વિનંતી કરું છું કે ગુજરાતમાં દબાવવાની રાજનીતિ ચાલે છે કઈક કોઈને તકલીફ પડતી હોય આજુબાજુના રહીશોને તો માફી માગું છું માફી માગું છું આપની પાસે માફી માગું છું કઈક તકલીફ પડતી હોય તો પ્લીઝ માફી માગું છું અને એટલા માટે તમને સૌને વિનંતી કરવા માટે આવ્યો છું અને તૈયારી કરો આ દબાવવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની નહીં ચાલે ડરાવવાની રાજનીતિ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નહીં ચાલે આ નાગયો કરવા વાળી ભારતીય જનતા પાર્ટીની કાવતરા ખોરોની સરકાર નો જુલમ ને બેક ગુજરાતમાં બંધ કરવો અને એટલા જ માટે એનાથી સહન નથી થતું મારા પ્રિયંકાજી કોઈકના ખેડૂતોને મારી નાખે એના પરિવારની ખબર કાઢવા જાય
એને પોલીસ સ્ટેશનમાં પૂરી દેને ત્રણ દિવસ મોબાઈલ લઈ લે, ત્રણ દિવસ સુધી કોઈની સાથે વાત કરવા ના દે. રાહુલ ગાંધી રોડ ઉપર ઉતરે એને તમે મંજૂરી ના આપો. લાખો ખેડૂતો બાર બાર મહિના આંદોલન કરે એને તમે કચડી નાખો, મારી નાખો. 700 કરતા વધારે ખેડૂતો શહીદ થઈ ગયા. ભાઈ લાઉડ આપજો જરા. એ શહીદ થઈ ગયા એ ખેડૂતો ની બેંક થી તમારે કાળા કાયદા પાછા ખેંચવા પડ્યા. અને અમે કહીએ છીએ ગુજરાતમાં કે કોવિડ ન્યાય યાત્રા રાહુલજીના આદેશથી અમિતભાઈએ ચાલુ કરી હતી, એ યાત્રા ચાલુ રહેશે. શું છે મારા મુદ્દા? કોવિડમાં જેનું મૃત્યુ થયું હોય એને 4 લાખ રૂપિયાની સહાય આપો. કોવિડમાં ફરજ દરમિયાન પોલીસ, હોમગાર્ડ, આરોગ્યના કર્મચારી, પંચાયતના કર્મચારી કોઈનું મૃત્યુ થયું હોય તો એના ઘરના પરિવારને એક નોકરી આપો. કોવિડમાં લાખો રૂપિયાના પ્રાઇવેટ હોસ્પિટલના બિલ ભરાયા એવા લોકોને સરકાર દવાખાનાના બિલમાં વળતર આપે. આ માગણી લઈને કોવિડની યાત્રા નીકળી છે. સભ્ય નોંધણી ઝુંબેશ, પ્રવાસ કાર્યક્રમો, મોંઘવારી વિરુદ્ધ આંદોલનો અને આ બધી બાબતો લઈને જ્યારે કોંગ્રેસ નીકળી છે ત્યારે આપણે સૌ એક અવાજે કોંગ્રેસની ભૂમિકા અદા કરવાના છે. આવતા દિવસોમાં પ્રવાસ કાર્યક્રમ 14 તારીખથી રઘુ શર્માજીને પ્રદેશનું નેતૃત્વ, બાકી જિલ્લાઓમાં કાર્યક્રમ ચાલુ કરે છે. તાલુકા જિલ્લાઓમાં પણ જ્યાં આકલન કરવાનું આવે, વ્યવસ્થા જોવાની આવે, નાના મોટા ફેરફારો કરવાની વાત આવે, એ પણ મોટા ભાગનું સંગઠનનું કામ આપણે ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું કરવા જઈ રહ્યા છે. ઝોન વાઇઝ કે લોકસભા વાઇઝ દિલ્હીનું હાઈકમાન્ડ આપણને જવાબદારી સોંપે, એ જવાબદારીની દિશાઓ નક્કી કરી અને આપણે આપણો પ્લાન તૈયાર કર્યો છે. માન્ય સિદ્ધાર્થભાઈની હાજરીમાં અર્જુનભાઈ, ભરતભાઈ અને બધા આગેવાનોએ બેસીને 2022 કોંગ્રેસનો રોડ મેપ આપણી પાસે તૈયાર છે. એ રોડ મેપ ઉપર હવે સીધા રોડ ઉપર આવવાની વાત, એ આપવાની વાતની દિશા નક્કી કરવા માટે જે કંઈ નાના મોટા ફેરફારો કરવાના હતા એ થયા છે. અમારે ત્યાં પદ આપો એ રાજી અને પદમાં નિવૃત્તિ આપો એ રાજી, ત્યાં એવું નથી. ત્યાં તો અંદરો અંદર કાવતરા ચાલે છે. અમિતભાઈ, તમારા ઉપર કેટલા કેસ છે? ભરતભાઈ તમારા ઉપર, દીપકભાઈ તમારા ઉપર, શૈલેષભાઈ તમારા ઉપર, તમારે જસુભાઈ, સુખરામભાઈ તમારે, તમારે અર્જુનભાઈ, તમારે સિદ્ધાર્થભાઈ, તમારે હિંમતસિંહ, કદીરભાઈ, આમના ઉપર એક કેસ નથી. સામેનો પ્રમુખ છે એના ઉપર 108 કેસ. અને અમને એમ કે કાયદો વ્યવસ્થા જાળવવી પડશે, નહી તો હમું નહીં રે, નહીં જ રાખવું. આય કેસ તારા ઉપર. ભારતીય જનતા પાર્ટીને કહું છું
એક માયનો લાલ તમને હારો ના મળ્યો તો આ 108 વાળાને તમે બેહાડ્યો. પણ શું ઉપરના બે મોટા સાહેબોના જેવા કરમ હોય એવો ગુજરાતમાં હોય? આ ગુનેગારો છે, આ કાવતરાખોરો છે, અને કાવતરા કરવા વાળી પાર્ટીની સામે બુદ્ધિથી આક્રમકતાથી જે લડાઈ લડવાની આવે એમાં 12 મહિના કોઈ કચાસ રાખ્યા વગર દે 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 ને. બધા પત્રકારો પૂછે છે કે આ ભૂક્કો શું છે? સારું કામ કરતા હોય ને આડું અવળું કરે નો ભૂક્કો બોલાવો એ ભૂક્કો, અને દે દે ને દે. ખરાબ કામ કરતો હોય ને દે દે ને. લોકશાહી ની મારો બાબો ભાઈ ફોટો બતાવવા બાજુ નીચે બેહો. લખ્યું છે કોંગ્રેસના નેતા પણ વિશ્વની વિભૂતિ હતી, રેડ કાર્પેટ પાથરીને કોંગ્રેસે કહ્યું કે આવ ડોક્ટર બાબા સાહેબ, આવતા દિવસના હિન્દુસ્તાનના ગરીબોનું ભવિષ્ય તમારા હાથે લખવું છે, અને રેડ કાર્પેટ પાથરીને કોંગ્રેસે સ્વાગત કર્યું. આજે નિર્વાણ દિન છે એમનો, અને નિર્વાણ દિને એમને વંદન કરું છું, એમને નમન કરું છું. અને એમણે વિધાન લખ્યું છે કે લોકશાહીમાં સારા લોકો આવશે તો આ બંધારણનો સારો અમલ થશે, અને બંધારણની લોકશાહીમાં કોઈ ખરાબ સરમુખત્યાર આવ્યો તો આ બંધારણનો નાશ થશે. આ બંધારણને દરિયામાં ફેંકવાની વાતો કરતા હતા. આ બંધારણને નાશ કરવા વાળા લોકો બેઠા છે, એમને જરૂર પડે ત્યારે જ્ઞાતિને ઉચકે, એમને જરૂર પડે ત્યારે કોમને ઉચકે, એમને જરૂર પડે ત્યારે ધર્મને ઉચકે. અહીં રઘુલાલજીભાઈ બેઠા છે ભાઈ, ગાય માતા નામે કઈ ભાષણ કરતા હતા? અહીં શું કરતા હતા? શું ભાષણ કરતા હતા? ગાય અમારી માં છે. કોઈ દાડ ગાય અમને કોઈ ઘરમાં હોય જોઈ આવો, અને વહુ કહેલી ગાય એમની હાથ પેઢી કોઈએ રાખી હોય જોઈ આવ્યો. ગાય પૂરી થઈ ગઈ, હવે ગાયના નામે મત લેવાય એમ નથી. તો શું બોલે છે 108 કેસ વાળો? ખબરદાર, જો અમદાવાદ જામનગર ને વડોદરા સુરતમાં રખડતી ગાય જોઈ તો ખેર નથી. એટલે આજે માં તીન કાલ રખડતી થઈ જાય મહારાજ દીવ. તમે નાટક તો જોવો હમણાં. ગાયો રોડ ઉપર ના હોવી જોઈએ તો જવાબદારી તમારી છે. ગોચર તમે તમારા મળેતિયાઓને આપી દીધા, અને ગાયોને રોડ ઉપર રખડતી તમે કરી છે. ગાયની વાત પૂરી થઈ જાય તો બીજું લાવે. આ કાવતરા કરે છે, અને કાવતરા કરવા વાળાથી સાવધ રહેવાનું છે. એ સાવધાની સાથે આપણે આપણી દિશા નક્કી કરીને ચાલવાના છે. એક મગજમાં રાખજો, અહીં તમને આ જોયા પછી, આટલો ભરોસો તમને આપ્યા પછી, તમે 10 જણા બેઠા હોય અને કોઈક આવીને એમ કે તમારામાં એકતા નથી, તો એ હવે તમારે એની સાંભળવી કે એને લમણામાં. કેમ આપણે ભાજપ બોલાવે બોલતા થઈ ગયા? આ વિશ્વની પાર્ટી કોઈ એવી નથી કે આઝાદીની લડાઈ લડી હોય અને લડાઈ લડ્યા પછી એ દેશને વિશ્વની મહાસત્તા બનાવી હોય. કોંગ્રેસ સિવાય કોઈ વિશ્વમાં પાર્ટી એવી નથી.
આઝાદીની લડાઈમાં જે આજે બેઠા છે ને એના વંશજોને પૂછજો કે અંગ્રેજોની સામે લડતા તમને કોઈને હાથ પગે ઉજેડો થયો હોય તો બતાવો, ઉજેડો થયો હોય તો બતાવો. અમારી કોંગ્રેસના અમારા સુભાષચંદ્ર હોય, અમારા પંડિત જવાહરલાલ નહેરુ હોય, અમારું રતન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ હોય, મૌલાના આઝાદ હોય કે ડોક્ટર બાબા સાહેબ હોય કે લાલ બહાદુર શાસ્ત્રી હોય, અમારા ઇન્દિરા ગાંધી હોય, એને કહે છે એના કમાન્ડર્સ કે ઇન્દિરાજી ખાલિસ્તાનના ઓપરેશન પછી શીખ સમાજના લોકો તમારી સલામતીમાં ના રાખશો એવી વિનંતી કરું છું. અને એ દિવસે મારું નેતૃત્વ કહે છે, મારી ઇન્દિરાજી કહે છે, રઘુ સાહેબ, એ દિવસે ઇન્દિરાજીએ કહ્યું કે કોઈ સમાજમાં 1-2% ખરાબ લોકો હોય એ સમાજ ઉપર અવિશ્વાસ કરું તો આ દેશના પ્રધાનમંત્રી તરીકે મને રહેવાનો અધિકાર નથી. એ જ રાજીવ ગાંધી, એમના કમાન્ડો સલામતી રક્ષકો સૂચના આપે છે કે રાજીવજી, ગરીબના વેશમાં હત્યારાઓ તમારી હત્યા કરે છે. અને તોય રાજીવજી એમ કે છે, ગરીબ ફુલાર કરવા આવતો હોય અને એમાં મારા મોતનો સામાન હોય તોય મને મંજૂર છે, પણ ગરીબનો ફૂલનો હાર પાછો નહીં નંખાય. કોલર હાથ ઉપર રાખીને કોંગ્રેસની વાત કરવાનો અધિકાર છે. શહાદતનો ઇતિહાસ છે, આઝાદીની લડાઈ લડવાની તમારી શહાદતોની ટોળી છે, લોહી છે, કુળ છે, વંશ તમારો ને મારો કોંગ્રેસી છે. આપણી પાસે બધું હોવા છતાં ક્યાંક માર્કેટિંગમાં પાછા પડ્યા, આપણી પાસે બધું હોવા છતાં પણ આપણે બોલકા લોકો નતા, આપણી પાસે બધું હોવા છતાં પણ ચાર જણા અડું અવળું બોલી જાય ને આપણે એમ કે હશે, મરવા દો, ચાલશે, એમ કરીને એમને કુપ્રચાર કરવાની છૂટ આપી. એનું પરિણામ આજે બકરાનું કૂતરું થઈ ગયું છે. અને એટલા જ માટે હવે સજ્જ બનીએ, તાલીમો લઈને, શિબિરો કરીને, પ્રદેશની શિબિર થાય, તાલુકા જિલ્લાની શિબિર થાય, તમામ પાંખોની શિબિરો થાય, આપણે યુદ્ધના મેદાન ઉપર ઉતરીએ તો વિચારના ભાથા બાંધીએ, વિચારોના હથિયાર ભેગા કરીએ અને રણ મેદાનની 2022ની તૈયારી કરીએ. મને કોકે કહ્યું કાલે કે ચૂંટણી વહેલી આવે તો, મેં કહું કાલ ડિક્લેર કર ને ભાઈ, છે ને 182ની તૈયારી આપણી, આજ રાતે 82 જાય આ રહ્યા, અને 12 વાગ્યા સુધી 182 તૈયાર જ છે. અમારે ખોળો પાથરી તમારી જોડે ભીખ માગવાની છે. સાચું ખોટું જે થયું એ કરો, પણ 2022માં ગુલાલ ઉડાડો તમારી તૈયારી છે. એટલે અમે ચૂંટણીથી નથી ગભરાતા, તારા કાવતરાઓની અમને ખબર પડી છે, એટલે અમે ચૂંટણી જ્યારે આપી હોય ત્યારે તું આપ, અમારી તૈયારી છે. કે છે 182, શું કરવા બોલે છે, લાય ને. અમે 149 લાયા ત્યારે બોલ્યા નતા, અમે સરકારો બનાવી ત્યારે બોલ્યા નતા. લોકશાહીમાં પ્રજા મત આપે, બહુમતી આપે, સરકાર બને, અને સરકાર જે દાડે બને એ દિવસે ગુલાલ ઉડે, પતાસાને ગોળ દાણા ખવડાવીને લોકોના મોળો મીઠા કરાવીએ એને સરકાર. તમે જે દાડે બે હોય એ દાડે લિસ્ટ બનાવો, કાનું પૂરું કરવું છે. એ પૂરું કરવા વાળાનું પૂરું ગુજરાતની જનતાએ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતની પ્રજા ઢારે આલમ ત્રસ્ત છે, કંટાળી છે. પૈસાનું રોકાણ કર્યા વગર ગુજરાતની સરકાર વેપારમાં તીજો ભાગીદાર હોય એ રીતે વેપારીઓના
દોડ કરે છે, વેપારીઓને હેરાન પરેશાન કરે છે. અને વેપારીઓ પણ કહે છે કે નીકળો કોંગ્રેસ વાળા બહાર, અમે તમારી સાથે છીએ. આ અંદરખાને પણ નાના મોટા મેસેજ આપવાના વેપારીઓએ ચાલુ કરી દીધા છે. અને એટલે જ આજે નાનકડા કાર્યક્રમમાં તમને સૌને આમંત્રિત કર્યા છે. કાલથી આપણા કાર્યક્રમો ચાલુ થાય છે. તાલુકે તાલુકે ફરવાનું, ચાલવાનું, પદયાત્રાઓ કરવાની, પેપર હેન્ડબિલ લઈને પત્રિકાઓ વેચવાની, કાર્ડ ઊંચા કરીને મુદ્દાઓ બતાવવાના, એ બધું કામ ઝડપથી તમે ચાલુ કરો, એટલી જ આજના તારીખે તમને વિનંતી કરું છું. પદ આજે છે અને કાલે નથી. આજે અમિતભાઈને પરેશભાઈ હતા, આજે જગદીશ ઠાકોરને સુખરામભાઈ છે. વર્ષ પછી સુખરામભાઈને જગદીશ ઠાકોર નહીં હોય, અહીંયા બેઠેલા કે અહીંયા બેઠેલા કોઈક આ પદ ઉપર બેસવાના છે. અમારે ત્યાં પદ બદલવાની પરંપરા એ પારિવારિક છે, અને તમારે ત્યાં પદ બદલવાની પરંપરા કિન્નાખોરી અને જો હુકમી વાળી છે. મને પૂછે કે તમારા કોંગ્રેસમાં માથાકૂટ કેમ થાય છે? એટલે આ પાંચે એક જ હરખા હોય ને એકને ટિકિટ મળે, ચાર જણા બળ્યા ગળ્યા, અમારું ગળું ના પકડે તો કોનું પકડે? અમારો પરિવાર છે, એને કશું નથી મળતું તો એ અમારી ફેટ પકડવાનો એનો અધિકાર છે. અમારે ત્યાં લોકશાહી છે, અમારે એમના જેવું નથી કે ખબરદાર જો હરેન પંડ્યાની હત્યામાં કોઈ એના લાકડે ગયા છે તો ભાજપ વાળા તારી ખેર નથી, એવું અમારા ના હોય. કેશુભાઈના પત્ની ગુજરી ગયા તો જે બેસડામાં જાય એની ભાજપ વાળા યાદી બનાવે કે કયો ભાજપ વાળો બેસડામાં ગયો તો, અને એનો હિસાબ કરે, એવી વાત અમારે ત્યાં ના હોય. અમે તો દુઃખના પણ વેલી ને સુખના પણ વેલી, અને એ કોંગ્રેસની પરંપરા, પરિવારની પરંપરા ખૂબ આગળ ચાલે, ઝંઝાવાતોની સામે આગળ ચાલે, એ જ વિનંતી સાથે 12 વાગ્યાના આવ્યા છો ને 4:30 વાગ્યા છે, 5 વાગ્યા. લો તા તમારે જવું છે, 8 વગાડો, એક હલત કહેજો. અમા 8 વાગ્યા સુધી અમને કોઈ નહીં બેહી રહેવું છે. બીપી વાળો હોય તો પતવા તૈયાર છે, પણ કોંગ્રેસની ખુરશી છોડવા તૈયાર નથી. આનાથી શું મોટી પરીક્ષા હોય? શુક્રભાઈ પાન બાણ લગાવો બનારસી. આની પરીક્ષા 27 વર્ષથી કરીએ છીએ, આ પરીક્ષામાં પાસ છે. નાની મોટી ભૂલો અમારાથી થઈ છે, એ અમે સહજ સ્વીકાર કરીને ભૂલો ન થાય એ દિશામાં આગળ વધીશું. એ જ વિનંતી સાથે આપ સૌનો, તમે એક એક મળો નહીં ત્યાં સુધી અહીં ઉભો રહેવાનો છું, કોઈ ચિંતા ના કરતા. અને પ્રવાસ કાર્યક્રમો, તાલુકા જિલ્લાના કાર્યક્રમો આપીએ, એ રીતે ગામે ગામ પદયાત્રા ચાલુ કરો, એ જ વિનંતી સાથે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી.